अने महत्वपूर्ण समाचार पर नजर करिए। वडोदरा में दूषित पानी मुद्दे पालिका हवे जागी छे। रायका फ्रेंचवेल खाते इनटेक वेल प्लांट बनशे। 245 करोड़ ना खर्चे वेल ट्रीटमेंट प्लांट बनावामां आवशे। आ प्लांट बन्या बाद 15 लाख लोकोने तेनो सीधो फायदो थशे। ज्यां चोख्खुं पाणी मळे ते माटे प्रयास थई रह्या होवानुं શીતલ મિસ્ત્રી દ્વારા કહેવામાં આવ્યું છે। વહેલી તકે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે। ત્રણેય ફ્રેન્ચવેલ ખાતે પ્લાન્ટની વિપક્ષ નેતાની માંગ છે તો રાજ્ય સરકાર ખર્ચ ના આપે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। જૂના તમામ જે ફ્રેન્ચવેલ્સ છે એમાં બી WTP બનાવવામાં આવે તાત્કાલિક ધોરણે, અને આ પૈસા હવે રાજ્ય સરકાર ચૂકવે, કારણ કે નદીના પાણીની ક્વોલિટી તો રાજ્ય સરકારે મેન્ટેન કરવી જોઈએ। જ્યારે મહીસાગર નદીનું પાણી દૂષિત થયું હોય તો તેના માટે જવાબદાર વડોદરા શહેરના નાગરિકો તો નથી, તો આ WTP પ્લાન્ટ બનાવવાના પૈસા તાત્કાલિક રાજ્ય સરકાર ચૂકવે એવી અમે ડિમાન્ડ કરીએ છીએ। આપના મારફતે, પત્ર મારફતે બી અમે આ ડિમાન્ડ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાના છે, અને જો આ મંજૂર નહીં થાય તો આ બાબતે અમે આંદોલન પણ કરીશું। 150 MLD ઇન્ટેક વેલ રાયકા ખાતે બનાવવાનું આયોજન છે, અને જે WTP છે લગભગ 75 MLD પ્રારંભિક તબક્કે ચાલુ કરવામાં આવશે, અને ત્યારબાદ 75 MLD ભવિષ્યમાં જરૂર પડે તો એને એક્સપાન્ડ પણ કરી શકાશે। આ પ્રમાણેનું આયોજન DPR પણ બની ગયો છે, ટેન્ડર પ્રોસેસ કરવાની બાકી છે, અને લગભગ 245 કરોડના ખર્ચે આ 150 MLD જે ઇન્ટેક વેલ છે અને 75 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ નજીકના ભવિષ્યમાં એની ટેન્ડર પ્રોસેસ પૂરી કરી અને કામગીરી ચાલુ કરવામાં આવશે। તો જે રીતે વડોદરામાં દૂષિત પાણી એ સૌથી મોટી સમસ્યા છે, ત્યારે હવે રાયકા ફ્રેન્ચવેલ ખાતે ઇન્ટેક વેલ પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે, જેને લઈને જાણકારી સામે આવી રહી છે કે 245 કરોડના ખર્ચે આ પ્લાન્ટ બનશે।